नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज़मां आपનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ થી. સુરત ડાયમંડ ઉદ્યોગ આઈટીનું સર્ચ ઓપરેશન, રૂપિયા 200 કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા. દેશના કુલ 46 શહેરોમાં અપીલ ટ્રિબ્યુનલ ઉભા થતા હાઈકોર્ટમાં કેસનો ભરાવો ઘટશે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. નજર કરીએ વિસ્તૃત સમાચારો પર. करचोरों ने अटकावा અને તેઓને ડામવા માટે આવકવેરા વિભાગ અને જીએસટી સતત મહેનત કરી રહ્યું છે અને પરિણામ સ્વરૂપે આવકવેરા વિભાગ દ્વારા સુરતના ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલી 3 પેઢીઓ ઉપર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આશરે 100થી વધુ અધિકારીઓ જોડાયા છે અને 39 સ્થળો ઉપર તપાસ ચાલુ છે. હાલ ડાયમંડ ઉદ્યોગમાં કરચોરી કરવાની રીતમાં બદલાવ આવતા આ સર્ચ ઓપરેશનનું પગેડું રાજકોટના સોફ્ટવેર ડેવલપર કંપની સુધી પહોંચ્યું છે, જ્યાં આવકવેરા વિભાગના અધિકારીઓએ દરેક ડિજિટલ ડેટા એકત્રિત કરી તેનો અભ્યાસ પણ શરૂ કર્યો છે. સુરતના જ્વેલર્સને ત્યાં આઈટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે. 35થી વધુ ઠેકાણા પર એક્સપર્ટને સાથે રાખી તપાસ કરવામાં આવી છે અને તેમાં દરોડા દરમિયાન 200 કરોડના વ્યવહાર મળ્યા છે, રોકડ ખરીદ વેચાણના વ્યવહાર મળ્યા છે, તેમજ 25 બેંક લોકર, 2 કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે. જીએસટી લાગુ થયા તેને 6 વર્ષનો લાંબો સમય વીત્યો છે, ત્યારે આવકવેરા વિભાગની જેમ એપ્લેટ ટ્રિબ્યુનલ જીએસટીમાં ન હોવાના કારણે અનેક પ્રશ્નો સર્જાયા છે. હાલના સમયમાં જીએસટી રિટર્ન ફાઇલ કરવાથી લઈને ટેક્સ, ઈ વે બિલ, બોગસ બિલિંગને નોટિસ અત્યાર સુધીમાં હજારો કરદાતાઓ મોકલવામાં આવી છે, ત્યારે જે કરદાતાઓએ પોતાનો પક્ષ ક્યાં મૂકવો તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. પરંતુ આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારે દેશના 31 રાજ્યોના 46 શહેરોમાં જીએસટી એપ્લેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવા માટે મંજૂરી આપી દીધી છે. પહેલે ટ્રિબ્યુનલની સ્થાપનાથી હાઈકોર્ટમાં જે કેસનો ભરાવો થયો છે તેમાં ઘટાડો આવશે અને કરદાતાઓને પણ ત્વરિત ન્યાય મળી રહેશે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 16, 17, 18ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 તારીખે વલસાડ અને દમણ, દાદરાનગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને જિલ્લાઓમાં પણ છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ગુરુવારે રાજ્યના 43 તાલુકાઓમાં 1 મીમીથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના પલાણમાં 3 ઇંચ, જ્યારે નર્મદા અને દ્વારકાના ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટના પોપટપરા વિસ્તારમાં એક 10 વર્ષીય બાળકીના અપહરણની ઘટના સામે આવતા ખળભળાટ મચવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા અપહરણની ઘટના ફક્ત નાટક માત્ર હોવાનું સામે આવ્યું. પ્રાપ્ત વિગત અનુસાર 10 વર્ષીય વિંદા વાણેશિયાનું થાર ગાડીમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું, પણ બાળકી યેનકેન પ્રકારે નાસી છૂટવામાં સફળ રહી હોય તેવી ઘટના સામે આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ હાથ ધર્યો. પોલીસની ટીમોએ ઘટનાની ખરાઈ કરતા ખરેખર કોઈ જ અપહરણ નહીં થયાનું સામે આવ્યું છે. ટ્યુશન ન રહ્યું હોય તેના માટે બાળકીએ પોતે અપહરણનું આ નાટક રચ્યું હતું. આજરોજ સવારે પ્રનગર પોલીસ સ્ટેશન ખાતે એક 9 થી 10 વર્ષની બાળકી એના પિતા સાથે આવેલ અને એમને જાહેરાત કરેલી હતી કે આજે સવારે જ્યારે ટ્યુશન જઈ રહેલી હતી બાળકી, ત્યારે એક થાર ગાડી બ્લેક કલરની જે હતી એમાં 3-1 જેટલા ઇસમો હતા અને એમણે આ બાળકીને ટ્યુશન જતી હતી એ દરમિયાન એને ગાડીમાં ઉપાડી લીધી અને આગળ જતાં બીજી એક બાળકી જે હતી 5-1 વર્ષની ઉંમરની એને ઉપાડી લીધી અને પછી આગળ જે રેલવે ગરનાળું જે છે એને આગળ સીરી નંબર 6માં જઈ અને એને ઉતારી દેવામાં આવેલી હતી અને ત્યારબાદ ગાડી જે છે પરત રેલવે સ્ટેશનની તરફ જતી રહેલી હતી. આ પ્રકારની જાહેરાત પ્રનગર પોલીસ સ્ટેશને મળતા પ્રનગર પોલીસ સ્ટેશને સિટી કંટ્રોલ રૂમને જાણ કરી. સિટી કંટ્રોલ રૂમના આધાર ઉપર તમામ જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ, આજુબાજુના પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ, એલસીબી, ડીસીબી, એસઓજી, સિનિયર અધિકારીઓ આ બધા જે ઘટનાની ગંભીરતા જોઈ અને પોપટપરા જ્યાં આ બનાવ બનેલો હતો એ વિસ્તારની મુલાકાત કરી અને ત્યારબાદ વિવિધ ટીમો ડિપ્લોય કરી અને ઘટનાની હકીકત વિશે વેરીફાઈ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી. આ દરમિયાન પોલીસની વિવિધ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયા કે જેમાં બાળકી જે છે ચાલતા જે છે એ સમગ્ર રૂટ ઉપર જતા હોય એ રીતે જોવા મળેલી હતી અને ત્યારબાદ બાળકીની પણ અહીંયા પોલીસ સ્ટેશને એના માતા પિતાની હાજરીમાં લાવી અને પૂછપરછ કરવામાં આવી. મૂળરૂપે બાળકીને આજે ટ્યુશન ન જવું હોય, હોમવર્ક બાકી હોય અને આવા વ્યક્તિગત કારણોના કારણે સર જે છે એને ટ્યુશન ન જવા માટે આ એક આખી બાબત જે છે એ રજૂ કરેલી હતી અને જે આખી સીસીટીવી ફૂટેજ અને બાળકીના પોતાના જે કન્ફેશન છે એના આધાર ઉપર પ્રગટ થઈ છે. આ આધાર ઉપર સ્ટેશન ડાયરી એન્ટ્રી જે કરેલી હતી એની તપાસ પીએસઆઈ કક્ષાએ કરી અને એ તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે. આખા સીસીટીવી ફૂટેજ જોયા, સીસીટીવી ફૂટેજમાં એના મધર ફાધરને બતાવ્યા, દીકરીને બતાવ્યા અને દીકરીએ જે આખી વાત કરી મૂળરૂપે એને મા બાપે પણ ઘણી વખત કીધું કે એને ઘણી વખત ટ્યુશન જવાની, સ્કૂલ જવાની અને ઈચ્છા ઓછી હોય છે એટલે ના પાડતી રહેતી હોય છે, પણ ભણવાની બાબત જરૂરિયાત હોય એટલે એના માતા દ્વારા એને ભણવામાં પણ આવતી હોય છે. એટલે આવા બધા બાબતોના કારણે
કોમળ મનનું બાળક છે એટલે એને આવી વિચાર એક તરંગી વિચાર જે છે એ બધાની આગળ મૂક્યો, પણ પોલીસે એને એકદમ ગંભીરતાથી લઈ અને જે પણ પ્રાથમિક રજૂઆત એમના તરફથી આવી એના તમામ પાસાને તલસ્પર્શી તપાસ કરી અને પછી આગળની ઘટના જે છે એ પ્રકાશમાં આવી. ત્યારે જે આપ વાત કરો તો પ્રનગર પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી પીઆઈ થી લઈ પીએસઆઈ, એનો ડે સ્ટાફ, સ્થાનિક ચોકીના અધિકારીઓ, એસીપી શ્રી, ડીસીપી શ્રી, સાથે સાથે એલસીબી, એ નગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એ ઉપરાંત ડીસીબી, એસઓજી, આના તમામ પીઆઈ કક્ષાના અધિકારીઓ, ડીસીપી, એસીપી, એ તમામ જે છે આ ગુનાની ગંભીરતા જોઈએ, બનાવની ગંભીરતા જોઈ જે છે તપાસમાં જોતરાઈ ગયેલા હતા. અને તાત્કાલિકપણે આમાં જેટલા પણ ઉપલબ્ધ કેમેરા છે, જેટલા પણ ઉપલબ્ધ હ્યુમન રિસોર્સ જે છે એને કામે લગાડવામાં આવેલા હતા અને એના આધાર પર આ ઘટનામાં કઈ રીતની ઘટના બની છે એની વિગતવારની જે બાબતો જે છે પ્રકાશમાં. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ત્રણ ગણું વળતર મેળવવાની લાલચ આપી હજારો લોકો સાથે મસમોટું આર્થિક કૌભાંડ આચરી લેવાની ઘટના સામે આવી છે અને પ્રાપ્ત વિગત અનુસાર બ્લોક ઓરા નામની કરન્સીમાં આશરે 40,000 જેટલા લોકોને રોકાણ કરાવ્યું. ફિરોઝ મુલતાની, રિયાઝ પટેલ, અમિત મુલતાની, મકસૂદ સૈયદ સહિતના શખ્સો તમામ રોકાણકારોની મૂડી પચાવી લીધાનું ભોગ બનનારના આક્ષેપ કરી રહ્યા છે. એક રોકાણકારે વ્યાજે નાણાં લઈ વળતર મેળવવાની લાલચમાં રોકાણ કર્યું હતું, પણ વળતર તો ઠીક, મરણ મૂડી પણ ડૂબી જતા અરજદારની સ્થિતિ કફોડી બની છે. રિયાઝ સબીરભાઈ ભટ્ટી, આપણે ચીટિંગમાં મકસૂદભાઈ, સંદીપભાઈ, બ્લોકવાળાના નામની આ હતી બધી, એમાં આપણે મૂડી રોકાણ કરેલ છે કે તમને રોકો 3x મળશે કોઈ પણ મૂડી. મારી પોતાની 10 લાખ રૂપિયા છે. વળતર જ્યારે સ્ટાર્ટિંગમાં થયું ને, મારું 5મા મહિનામાં છે સ્ટાર્ટિંગમાં, મને 25-30% મૂડી રિટર્ન મળેલ છે, પછી વિડ્રોલ બંધ થઈ ગયું છે. અત્યારે કોઈ હલી શકી એમ પરિસ્થિતિ નથી, કોઈ રસ્તો મળે એના હિસાબે બધું છે. પછી આપણે અંડરમાં કામ કરવું અને એક્સ્ટ્રા બેનિફિટ મળતા હતા, અંડરના આપણે રિલેટિવને કરેલા છે, એ લોકો હવે મને પોતાને ધમકી આપે છે કે તમે મારું પેમેન્ટ ગમે ત્યાંથી રિટર્ન કરો, તમે ગમે એમ કરો. મારી નીચે 20-એક જણાનું જોડાણ છે મારી નીચે. મારું ટોટલ મારીને મૂડી ગણી તો 20 લાખ રૂપિયાની આસપાસ રોકાણ છે મારી અંડરમાં મારું પોતાનું. એ લોકો ફોન ઉપાડતા નથી, રૂબરૂ જી આવી તો હાજર હોતા નથી, મળતા નથી. શરૂઆતમાં તો પછી આજુબાજુ અહીંયા આપણને મળતા, આપણે આંગણીયા થ્રુ વહીવટ કરેલો છે. રાજકોટમાં તો નથી થઈ, પણ બીજે ઘણી જગ્યાએ મહારાષ્ટ્રમાં થાય છે, ગોવામાં થઈ છે. સાસણ મીટિંગ હતી આ લોકોની બ્લોકવાળાની, એમાં આપણે મીટિંગમાં ગયા હતા, ત્યાંથી આપણને બધું આ જાણવા મળ્યું. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં ખૂબ વધારો થયો છે, જેના કારણે કિલોએ 2 રૂપિયાથી 10 રૂપિયા સુધી શાકભાજીના ભાવ હાલ જોવા મળી રહ્યા છે. વાતાવરણ ખુલ્લું રહેવાના કારણે શાકભાજીનો બગાડ અટક્યો છે. શાકભાજીનો મબલક પાક થતાં મોટા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવામાં આવી રહ્યો છે, તથા આવકમાં બમણાથી પણ વધુ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ગજેરા, આમ અત્યારે શાકભાજી વિભાગમાં તમામ શાકભાજીની આવક પુષ્કળ પ્રમાણમાં છે અને વરસાદી વાતાવરણ ન હોવાથી શાકભાજીની સારી આવકના હિસાબે ટમેટા ગણીએ તો 8 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી, અને બેંગ્લોરના જે ટમેટા છે એ બધા 10 રૂપિયાથી 15 રૂપિયા સુધી વેચાય છે. બાકી મરચાં છે, ગુવાર છે, ભીંડો છે, કારેલા છે, રીંગણા છે, તમામ શાકભાજી, ફ્લાવર છે, તમામ 2 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી તમામ શાકભાજી વેચાય છે. આમ તો શાકભાજીની જે વરસાદી વાતાવરણના હિસાબે બગાડ થતો હોય એના હિસાબે ભાવ વધતા હોય છે, પણ અત્યારે વરસાદ ગુજરાતમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ વરસાદ ન હોવાથી શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક છે. કારણ કે આમ ગણીએ તો અત્યારે આવક 50% જ હોય છે, એના હિસાબે શાકભાજીના ભાવ 30 રૂપિયાથી 40 રૂપિયા સુધી હોય છે, પણ અત્યારે ગણીએ તો શાકભાજીની જે આવક 10 ભારી ઉતરતી હોય એની જગ્યાએ 25-25-30-30 ભારી ખેડૂતને ઉતરતી હોય, એના હિસાબે તમામ શાકભાજીના ભાવ 2 રૂપિયાથી માંડીને 10 રૂપિયાથી 12 રૂપિયા સુધી કિલો વેચાય છે. રાજકોટ સ્થિત રાધા ગ્રુપ ઓફ એનર્જીની ફ્લેગશિપ કંપની હાઈ ગ્રીન કાર્બન લિમિટેડ તેના આગામી આઈપીઓ માટે પ્રતિ એક્ટિવ શેર 71-75 પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે, જે એનએઈ ઇમર્જ ઉપર લિસ્ટ થવા જઈ રહી છે. કંપનીઓ આઈપીઓ 21 સપ્ટેમ્બરના રોજ ખુલનાર છે અને 25 સપ્ટેમ્બરના રોજ બંધ થનાર છે. કંપની અપર પ્રાઇસ બેન્ડ ઉપર આશરે ₹52.80 કરોડ ઊભા કરે તેવો આશાવાદ છે. વેલકમ એવરીબડી. રાધા ગ્રુપ ઓફ એનર્જી તરફથી આજે જે અમારી મેઇન ગ્રુપ કંપની છે હાઈ ગ્રીન કાર્બન, એના માટેની આ પ્રેસ કોન્ફરન્સ છે. રાધે ગ્રુપ બધા લોકો જાણે છે કે છેલ્લા 30 વર્ષથી આ રિન્યુએબલ એનર્જી, ખાસ કરીને બાયોમાસ, હાઇડ્રોકાર્બન, વેસ્ટ હાઇડ્રોકાર્બન, એનર્જી રિકવરી અને વેસ્ટ ટુ વેલ્થ સેગમેન્ટમાં કામ કરે છે. રિસર્ચ બેઝ કંપની છે. એને ઘણી બધી રિમાર્કેબલ ટેકનોલોજી આપી છે. બાયોમાસ બ્રિકેટિંગમાં પણ અમે લોકો પાયોનિયર છીએ. બાયોમાસ ગેસિફિકેશનમાં પણ લાખો લીટર ઇન્ડસ્ટ્રીયલ ફ્યુલ રિપ્લેસ કરી અને અમે લોકો સ્ટીલ
સિરામિક મિનરલ ઇન્ડસ્ટ્રીમાં નંબર વન છીએ. એવી જ રીતે આ વેસ્ટ ટાયર કે વેસ્ટ હાઇડ્રોકાર્બનનો દુનિયાભરની અંદર લાખો ટન વેસ્ટ નીકળે છે, એમાંથી અમે વેલ્યુએબલ ગ્રીન કાર્બન અમે બનાવ્યો છે, જે ગ્રીન કાર્બન વર્જિન કાર્બન બ્લેકને રિપ્લેસ કરે છે. આજે ટાયર કયો કે રબર કયો કે ઘણી બધી મોટા ભાગની કમ્પોનન્ટની અંદર જે કાર્બન બ્લેક વપરાય છે કે જે બનાવવા માટે વર્જિન કાર્બન બ્લેક વપરાય છે, જેનામાં ઘણું બધું પોલ્યુશન થાય છે, એ કાર્બન બ્લેક રિપ્લેસ અમારા રિકવર્ડ કાર્બન બ્લેક એટલે કે ગ્રીન કાર્બનથી આ વર્જિન કાર્બન બ્લેક રિપ્લેસ થશે, અને એ ગ્રીન કાર્બન આ વેસ્ટ ટાયરમાંથી બનશે. અને એનાથી ઘણું બધું, એક એક્ઝામ્પલના તોર ઉપર કહું તો અમારું અત્યારનું પ્રોડક્શન 7-8 હજાર મેટ્રિક ટન પર યર છે, એ ખાલી એટલામાંથી અમે વર્ષનો લગભગ 15,000 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન ઓછું કરીએ છીએ ખાલી કાર્બનમાં. એનાથી પણ ઘણું મોટું હજારો ટન ઓઇલ, ગ્રીન ઓઇલ ઉત્પાદન થાય, એનાથી પોલ્યુશન ઓછું થાય છે. એટલે આ એક ગ્રીન કોન્સેપ્ટ અને સર્ક્યુલર ઇકોનોમીને હિસાબે મોટું રિવોલ્યુશનરી ટેકનોલોજી અમે ઇન્ટિગ્રેટેડ ડેવલપ કરી છે, અને આવતા ભવિષ્યમાં ખૂબ જ સમાજ અને દુનિયા માટે ઘણી બધી ઉપયોગી થશે. અને આ પ્લાન્ટ, એક પ્લાન્ટ અમારો કાર્યરત છે, અને બીજા પ્લાન્ટ અમે મહારાષ્ટ્રમાં એક્સપાન્શન ધુલિયા ડિસ્ટ્રિક્ટમાં કરીએ છીએ, જ્યાં અમે જગ્યા પણ એક્વાયર કરી લીધી છે અને કન્સ્ટ્રક્શન પણ ચાલુ છે. એના માટે અમે આઈપીઓ લઈ આવી છીએ અને 21 તારીખે આઈપીઓ ખુલે છે. રાજકોટની નામાંકિત નિધી સ્કૂલ દ્વારા લોકશાહી દિવસની વિદ્યાર્થીઓને જાગૃત કરી ઉજવણી કરવામાં આવી. સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને લોકશાહીના મહાપર્વ, ચૂંટણીની પ્રક્રિયા અને મતદાન વિશે પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડવામાં આવી. 6-12 ધોરણના 400 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો. શાળા પર મતદાન કુટીર ઊભી કરવામાં આવી અને વિદ્યાર્થીઓને ક્લાસના ક્રમ મુજબ હેડગર્લ અને હેડબોયની ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું. દરેક હેડગર્લ અને હેડબોય દ્વારા જીએસની નિમણૂક કરી વિદ્યાર્થીઓને આ રીતની તાલીમ પૂરી પાડવામાં આવી. 15 સપ્ટેમ્બર લોકશાહીના દિવસની ઉજવણીના ભાગરૂપે નિધિ સ્કૂલ ખાતે હાલ ધોરણ 6-12ના વિદ્યાર્થીઓને ચૂંટણી, જે આપણા લોકશાહી પર્વનું મહાપર્વ કહી શકાય, એની પ્રક્રિયા વિશે ખાસ કરીને કહેવાય ને તાલીમ આપવામાં આવી રહી છે. અને બીજી તરફ બાળકોને મતદાન કઈ રીતે કરવાનું હોય છે તેની જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો, આ સીધા દ્રશ્ય છે નિધિ સ્કૂલના. ત્યાં વિદ્યાર્થિનીઓ દ્વારા હાલ મતદાન ખાતે પહોંચી કઈ રીતના મતદાન કરવાનું હોય છે તેમની તાલીમ આપવામાં આવી રહી છે. સેમ આખી મતદાન પ્રોસેસ અહીં કરવામાં આવી રહી છે. ખાસ કરીને મતદાન કુટીર ઊભી કરવામાં આવી છે અને એક એક દીકરીને સમજાવવામાં આવ્યું છે કે આ લોકશાહીના પર્વમાં ચૂંટણીનું શું મહત્ત્વ છે. ત્યારે મારી સાથે અત્યારે અહીંના સંચાલક યશપાલસિંહ ચુડાસમા જોડાયા છે, એમની સાથે સીધી જ વાત કરીશું. યશપાલસિંહ, લોકશાહી પર્વની જે ઉજવણી આપણા દ્વારા કરવામાં આવતી હોય છે, વિદ્યાર્થીઓના જે આ તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે, શું કહેવું છે? લોકશાહી, આપણો ભારત દેશ લોકશાહી દેશ છે, જેમાં લોકોથી, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન છે. આપણે અહીંયા ભારતની અંદર ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધીની એક ચૂંટણી વ્યવસ્થા છે, એક ભાગ છે. તો આ ચૂંટણી પ્રક્રિયાની અંદર દરેક વ્યક્તિ પોતાનો પ્રતિનિધિ કઈ રીતે મોકલે અને સમગ્ર ગામથી લઈ અને સંસદ સુધીનો વહીવટ કઈ રીતે ચાલે એની સમજ આવે તેના અનુસંધાને આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા ધોરણ 6-12ની અંદર પોતાના જ ક્લાસના પ્રતિનિધિ ચૂંટે અને આ ક્લાસના પ્રતિનિધિ જે ચૂંટાય અને તેમાંથી પણ 6-12 ધોરણના એક હેડ પ્રતિનિધિ, જે હેડગર્લ ચૂંટાશે, એ સમગ્ર સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને કઈ કઈ સુવિધાઓ મળવી જોઈએ, વિદ્યાર્થીઓ માટે જે કંઈ સ્કૂલ સુવિધા આપે છે એ પૂર્ણ છે કે નહીં આની માહિતી મળે, દરેક ક્લાસવાઇઝ જે પણ હેડગર્લ ચૂંટાશે એ પણ પોતાના ક્લાસની અંદર સંપૂર્ણ સુવિધા છે કે નહીં અને જે સુવિધાઓ જોતી હશે તે મેનેજમેન્ટને જાણ કરી અને મેળવશે. આ એક પ્રક્રિયા એ સ્કૂલ અંદરથી જ શીખે અને આગામી સમયની અંદર જ્યારે તેઓ 18 વર્ષના બને અને પોતાનો મતાધિકાર મેળવે અને મતાધિકાર દ્વારા પોતાનો યોગ્ય પ્રતિનિધિ ચૂંટે, યોગ્ય પ્રતિનિધિ દ્વારા પોતાને યોગ્ય સુવિધા અને યોગ્ય ન્યાય મળે એના માટેની જે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે એના અનુસંધાને અમે આજરોજ લોકશાહીની અંદર મતદાનનું મહત્ત્વ શું હોય છે એ સમજાવવા માટે અમે આજે આ ચૂંટણી પ્રક્રિયા રાખેલ છે. મતદાન કુટીર અહીં ઊભી કરવામાં આવી છે, કઈ રીતની પ્રક્રિયા ચાલી રહી છે એના વિશે થોડી માહિતી આપો. ચૂંટણીની અંદર જે રીતે દરેક મતદાન મથકો ઊભો કરવામાં આવે છે, મતદાન મથકોની અંદર ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે,
અને જે સમગ્ર પ્રક્રિયા ચૂંટણીની અંદર થતી હોય છે એ સમગ્ર પ્રક્રિયા અમારા સ્કૂલની અંદર ઊભી કરવામાં આવી છે. મતદાન કુટીર પણ ઊભી કરવામાં આવી છે, ચૂંટણીના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. મતદાન કર્યા બાદ તેમને શાહી દ્વારા આંગળી ઉપર જે શાહી મૂકવામાં આવે છે એ પણ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને અત્યારથી જ ખબર પડે છે કે અમારી ભારત દેશની ચૂંટણી વ્યવસ્થા છે એ ભાગ કઈ રીતે હોય છે અને કઈ રીતે એ ચાલતું હોય છે અને એની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાળક સમજી શકે એવી વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવેલ છે. યશપાલસિંહ, થોડા જ સમય પહેલાં આપણી સ્થાનિક સ્વરાજ્યની મોટામાં મોટી ચૂંટણી પ્રક્રિયા જ્યારે થઈ તેમાં પણ આપનો સહયોગ હતો. ફર્સ્ટ ટાઈમ વોટરને એમાં પ્રોત્સાહન આપવા માટે તંત્ર ખડે પગે રહ્યું હતું, ત્યારે આજે આપના વિદ્યાર્થીઓ માટે જે કરી રહ્યા છો એના વિશે શું કહેવું છે? વાલીઓને એક મેસેજ શું આપવો? વાલીઓને, વિદ્યાર્થીઓને, જે નવયુવાનો છે એમને કહેવા માગુ છું કે મતાધિકારનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. સમગ્ર 100% મતદાન જ્યારે થશે તો આપણા ભારત દેશની જે અર્થવ્યવસ્થા છે, અર્થતંત્ર છે, આપણા દેશમાં જે સુવિધાઓ મળે છે એમાં ખરેખર ફેરફાર દેખાશે. પણ આપણે મતદાન પ્રત્યે જાગૃત હોતા નથી, એના દ્વારા યોગ્ય પ્રતિનિધિઓ આપણે મળતા નથી અને તેના દ્વારા આપણા દેશનું જે સંચાલન, આપણા વિસ્તારનું સંચાલન, આપણા મહાનગરનું સંચાલન જે અયોગ્ય હાથમાં જાય છે. કારણ કે સમગ્ર પ્રક્રિયાની અંદર 100% જ્યારે મતદાન થતું હોય ત્યારે લોકપ્રતિનિધિઓ પણ પોતાનું સમજી શકે કે આ કાર્ય હું નહીં કરું તો આગામી સમયની અંદર વ્યક્તિઓ દ્વારા મને બીજી વાર ચૂંટવામાં નહીં આવે, એટલે એનામાં પણ એક પ્રતિનિધિએ ચૂંટાય એને પણ ડર રહે અને 100% મતદાન થશે ત્યારે જ આપણી ભારત દેશ ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધીની જે વ્યવસ્થા છે એની અંદર ખરેખર જે બદલાવની જરૂર છે એ બદલાવ જરૂર આવશે. કેટલા વિદ્યાર્થીઓ હાલ આ પ્રક્રિયામાં જોડાયા છે? ધોરણ 6-12 વિદ્યાર્થીઓ છે, કેટલા વિદ્યાર્થીઓ? 6-12 400 પણ વધુ વિદ્યાર્થીઓ આ મતદાનની અંદર જોડાણા છે. એ મતદાન દ્વારા એ પોતાના ક્લાસની અંદર હેડ ગર્લ ચૂંટશે અને આ જે 6-12ની હેડ ગર્લ ચૂંટાશે એની અંદરથી એક મેન GS તરીકે આ સ્કૂલની અંદર એની નિમણૂક કરવામાં આવશે. ખાસ તો આજે આપ લોકશાહીના મહાપર્વની આપે ઉજવણી કરી છે, લોકોને એક મેસેજ શું આપો? ગ્રામથી લઈ અને સંસદ સુધી જે ચૂંટણી વ્યવસ્થાને છે એની અંદર હું દરેક વ્યક્તિને કહેવા માગુ છું કે પોતે પોતાની સુવિધા માટે જાગૃત બને, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને દરેક લોકોની અંદર આ મત અંગે જે જાગૃતિ આવે તેના માટે એક સંકલ્પ લે, એક પ્રતિજ્ઞા લે અને દરેકને મતદાન કરવા માટે પ્રેરણા આપે. તો આ હતા યશપાલસિંહ ચુડાસમા, શાળાના સંચાલક, નિધિ સ્કૂલ શાળાના 400 વિદ્યાર્થીઓને હાલ લોકશાહી દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃત કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન દીપેશ ગરોદરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અપતક ચેનલ, રાજકોટ. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં ટ્રેન સ્નેચિંગ કરતી ગેંગને પોલીસે 40 સુધી ટ્રેસ કર્યા બાદ સફળતાપૂર્વક ધરપકડ કરી છે, જેમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ આરોપીઓ ઝડપાઈ જતા 11 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. આરોપીઓ રીઢા ગુનેગાર, 100 ગુનાઓ આચરી ચૂક્યા છે. પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી 3,36,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં જે વણ શોધાયેલ ગુનાઓ હોય એ ગુના શોધી કાઢવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત મહેનત કરતી હોય છે. એમાં જે સિટીમાં બનેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ છે એ ગુનાઓને ડિટેક્ટ કરવામાં અમારી ટીમો કામ કરી રહી હતી. એમાં PSI દેશાણીની ટીમને સફળતા મળી છે એક આખી ગેંગ પકડવામાં. જે ગેંગમાં મુખ્ય 6 આરોપીઓ પકડ્યા છે, જેમાંથી સોપાનદે ઉર્ફે સાગર, ધર્મેશ, અક્ષય અને જયેશ આ મુખ્ય આરોપીઓ છે. એના સિવાયના 2 આરોપી સંદીપ અને વૈભવ, આ 6 લોકો અલગ અલગ સમયે સાથે મળી અને જે એકલા રાહદારીઓ જતા હોય અથવા 2-વ્હીલર ઉપર જતા હોય, જેમને ગળામાં ચેઇન પહેરેલી હોય અથવા ફોન પર વાત કરતા હોય તો ફોન અથવા ચેઇન એની સ્નેચ કરીને તરત જ જગ્યા ઉપરથી ભાગી જતા હતા. આ 6 આરોપીઓમાંથી 1 આરોપી નંદુરબારનો છે. એના સિવાયના 5 આરોપીઓ મેઇનલી કડોદરા અને પલસાણા વિસ્તારમાં રહે છે. જયેશ બારકુ પાટીલ છે એ સિટીનો એટલે દિંડોલીનો રહેવાસી છે. આ જે 6 આરોપીઓ પકડાયા છે એમાં એમની પાસેથી 3-4 બાઇક મળી છે. એક FZ છે, એક યુનિકોર્ન છે, એક TVS જ્યુપિટર છે અને 2 XS મોપેડ છે. કુલ મળીને 3,36,000નો મુદ્દામાલ રિકવર થયો છે. આ આરોપીઓને પકડવાથી કુલ 11 ગુનાઓ શહેરના ડિટેક્ટ થયા છે, જેમાંથી 9 ગુના ચેઇન સ્નેચિંગના છે અને 2 વાહન ચોરીના ગુના છે. આ જે વાહનો એમની પાસેથી રિકવર થયા છે એમાંથી FZ ગાડી છે 1 અને XS મોપેડ, આ બંને ચોરીની છે અને સિટીમાંથી જ આ બંને વ્હીકલ ચોરી થયેલા છે. આના સિવાય કુલ આ 11 ગુનાઓ દાખલ થયા, એમ કુલ મળીને 31 ગુનાઓની હાલ આપણી પાસે કબૂલાત થઈ છે, જેમાંથી 11 ઓફેન્સ રજીસ્ટર થયા છે.
અને બીજા ઓફેન્સ દાખલ કરવાની પ્રોસેસ ચાલુ છે હાલ. જે એમની ડિટેલ પૂછપરછ થઈ છે એમાં એમણે સુરત સિટી અને સુરત જિલ્લાના એટલે સુરત ગ્રામ્યના 100થી વધુ બનાવોને આવા સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો છે. આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ એટલો જ છે. જેમ કે સોપાનદેવ ઉર્ફે સાગર પાટીલ છે એની વિરુદ્ધમાં 17 ગુના આવી રીતે દાખલ થયેલા છે. ધર્મેશની વિરુદ્ધમાં 29 ગુના છે સ્નેચિંગ, ચોરી, લૂંટ, ધાડ વગેરેના. અને અક્ષય સિંધે છે એની વિરુદ્ધમાં 17 ગુના છે. જયેશ ઉર્ફે બારકુ પાટીલ છે એની વિરુદ્ધ પણ 27 ગુના છે. અમુક ગુજસી ટોકમાં પણ અંદર ગયેલા છે. આ પ્રકારની એમઓવાળી ગેંગને અમારી ટીમે સતત 38 થી 40 દિવસ સુધી આ આરોપીઓની પાછળ એ લોકોને ટ્રેસ કરીને એમના અલગ અલગ જગ્યાના એમના ફૂટેજીસ વગેરેને ફોલો કરીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આટલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા મળી. વડાલી નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ વિવાદ વકર્યો છે. વડાલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાયા બાદ હોબાળો થતાં ભાજપના 15થી વધુ સદસ્યોમાં આક્રોશ જોવા મળ્યો. સંગઠન દ્વારા સમજાવટ કરવા છતાં 15થી વધુ સભ્યોએ વિરોધ દર્શાવી હોબાળો મચાવ્યો. વોકઆઉટ થયેલા સભ્યોએ રાજીનામા આપવાની પણ ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે. મેન્ડેટ મુજબ ચેરમેન કારોબારી ચેરમેન તરીકે જીતેન્દ્ર કુમાર મકવાણાની નોંધણી કરવામાં આવી છે. મેન્ડેટ અપોઇન્ટ કરવા માટે બધાએ સ્વીકારે છે. જે આ જાહેર થયા પછી જે હોબાળો થયો એ બાબતે જાહેર થયા પછી બંદૂક હોય તો પાર્ટી લાવી દે પ્રમુખ માટે મેં જે આ દાવેદારી માટે ફોર્મ ભરી હતું, પ્રમુખ માટે ફોર્મ ભરેલું તલજીભાઈએ ખીચામાં ગાળી દીધું અને પાર્ટીના સંગઠન આજ સુધી હું પાર્ટીના સંગઠન માટે રહી છું. હોયા વગર વાત કરવાની, હોયા વગર બીજેપી પંડે અને બધાને ફોર્મ પાછું લઈ લીધું, ફોર્મ ફાડી નાખી દાવેદારી પ્રમુખ. અને હું આજ સુધી 2008 થી પાર્ટીમાં સંગઠનમાં રહી છું. નવા નવા લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઈલાબેન નીનામા અને ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારના નામ જાહેર કરાયા છે. પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતા ઉપસ્થિત ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી રમેશભાઈ મીનામા, પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુભાઈ મુણિયા, મહામંત્રી અનિલભાઈ શાહ, પપ્પુ શેઠ, ભાજપના પદાધિકારીઓ તેમજ તાલુકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપના હોદ્દેદારોએ નવનિર્મિત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી હતી. દાહોદના રોઝમ ગામના હોળી ફળિયામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકી બનાવવામાં આવી હતી અને ટાંકીના ત્રીજા સ્ટેપનું કામકાજ ચાલી રહ્યું હતું. એ દરમિયાન અચાનક પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી અને તેની અંદાજિત 10 મજૂરો દબાયા હતા, જેમાં 2 મજૂરોનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે 8 મજૂરોને 108 મારફત હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હું ખરોદા ગામના સરપંચ તરીકે અહીંયા રોજમ ગામે આવ્યો છું. મારા ખરોદા ગામના 15 જેટલા મજૂર અહીંયા મજૂર કામ અર્થે સ્લેબ ભરાયા હતા ટાંકીનું. એમાંથી ટાંકીનું ત્રીજા માળનો ઉપરનું સ્લેબ તૂટી પડતા 5-7 જણા દબાયા હતા. તેમાંથી 5-1 જણા ડાયરેક્ટ હોસ્પિટલમાં મૂકી છે અને 2 જણાને 2-2 કલાક બાદ કાઢવામાં આવે છે. તે જગ્યા પર હિંમતનગર નગરપાલિકામાં આશરે છેલ્લા 50 વર્ષથી અહીં ભાજપનું શાસન છે, જેને લઈ ભાજપનું વર્ચસ્વ ચાલી આવ્યું છે. 2.5 વર્ષ પૂર્ણ થતા આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા વિવાદ વચ્ચે બંધ બારણે પહેલા તો ટાઉન હોલ ખાતે મીટિંગ યોજાઈ અને ત્યારબાદ વિધિવત રીતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી. પ્રમુખ તરીકે વિમલ ઉપાધ્યાય અને ઉપપ્રમુખ તરીકે સવજી પાટી તથા કારોબારીમાં જિનલ પટેલની વરણી કરાઈ. સુરત શહેરમાં પ્યોર માટીમાંથી બનાવેલી 14 ઇંચની ગણેશજીની પ્રતિમા, ગણેશ સ્થાપના માટેનો પાટલો અને વિસર્જન બાદ વૃક્ષનું રોપણ કરવા માટે કુંડુ મળીને માત્ર 1001 રૂપિયામાં આપવામાં આવશે અને તેના માટે આપે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન બાદ જ આપ આ મૂર્તિ મેળવી શકશો. માર્કેટમાં 14 ઇંચની માટીની ગણેશજીની પ્રતિમા 2500 રૂપિયાથી વધારે મળે છે. સુરત શહેરમાં હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે ત્યારે કારીગરોને પણ પ્રોત્સાહન મળે અને પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ માટીની ગણેશજીની પ્રતિમાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે છેલ્લા 4 વર્ષથી ગણેશોત્સવ સમિતિ દ્વારા ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે અને એના માટે ખાસ સ્થાનિક કારીગરોની સાથે ગુજરાત બહારના કારીગરો પણ જોડાય છે. અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રમુખ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ. આજે વરાછા ખાતે અમારું ગણેશ ઉત્સવ સમિતિનું એક કાર્યાલય ઓપનિંગ કરવામાં આવ્યું છે અને એ સ્થળેથી જ આજે મને જણાવતા આનંદ થાય છે
કે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પર્યાન સમિતિના કાર્યકર્તા દ્વારા સમગ્ર સુરતમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો પ્રચાર પ્રસાર વધે અને લોકોને મંગલમૂર્તિ માટીની મળે તેના માટેના અમારા પ્રયાસો છે। 3-4 વર્ષથી અમે લોકો આ ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અમે વિતરણ કરી રહ્યા છે। લક્ષીના રૂપે 1-1 રૂપિયો રાખવામાં આવેલો છે। મૂર્તિની કિંમતની સાથે એમાં પાટલો અને ભગવાન ગણેશજીનું વિસર્જન કરવા માટે એક ફ્લાવર પોટ જે કહેવાય પ્લાસ્ટિકનું કુંડું આપવામાં આવે છે, જેમાં છોડ રૂપી એક અંદર બની શકે જેનાથી ભગવાન ગણેશજી હંમેશા કોઈના ઘરે રહે છોડ રૂપી એવું આયોજન કરવામાં આવ્યું છે। આ પર્યાન લક્ષી માને નરેન્દ્રભાઈ મોદી 2012માં આવ્યા ત્યારે અમે સૂચન કર્યું હતું કે તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો પ્રચાર પ્રસાર કરો અને એના આધીન જ જ્યારે મેં એક ફરીથી મન કી બાતમાં એક મારો સૂચન મોકલ્યું નરેન્દ્રભાઈ મોદીજીને, તો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એને ગ્રાહ્ય રાખીને મન કી બાતમાં પણ ઉલ્લેખ કર્યો હતો, એ મારા ફેસબુક પર જોવા મળશે। તો આ ગણેશ ઉત્સવ સમિતિ હંમેશા સુરત શહેરમાં પર્યાલક્ષી કામો કરતી હોય છે, એટલે અમારી જે ઓનલાઈન પરમિટનું કામ પણ પેપરલેસ કરવા માટે અમે જે ચાલુ કર્યું તેમાં પણ લોકો લાભ લઈ, સાથે સાથે માને પોલીસ કમિશનર શ્રી અને હાઈકોર્ટનું જે જાહેરનામું જે હુકમનામ જેના આધીન છે જાહેરનામું તેનું પાલન લોકો કરે એવી સંતોને ખાસ લોકોને આહવાન છે। તો આ વર્ષે ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું રજીસ્ટ્રેશન કરવા માટે ગણેશ ઉત્સવ સમિતિ વેબસાઇટ પર અથવા એની લિંક જે એપ્લિકેશન છે તેમાં જઈને તમે ભરી શકો છો અને તમને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ 1-1 દક્ષિણા રૂપે તમે આપીને એ તમે લઈ શકો છો। અને એ મૂર્તિની કિંમત હાલમાં જ અમે તપાસ કરાવી, જે મેં અમે 1-1 દક્ષિણા આપીએ તે મૂર્તિ કિંમત 2500 રૂપિયા બજારમાં ચાલી રહી છે। તો આનો લાભ લેવા માટે દરેક મંડળોને અમે વિનંતી કરી, કારણ કે અમારી પાસે ઓછા લિમિટેડ મૂર્તિ હોય છે તેનો આપણે લાભ લઈએ। હાલમાં 150 મૂર્તિનો ઓર્ડર આપવામાં આવેલો છે, લગભગ હવે માનમાન 10-15 મૂર્તિ બાકી રહી છે, તો આજકાલમાં એ બુકિંગ થઈ જશે। મારા પ્રયત્ન છે કે જો વધારે મૂર્તિનો ઓર્ડર આવે તો મૂર્તિ કાં સમજાય બીજી મૂર્તિ પણ અમે એનો વિતરણ કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે। બાબરા નગરપાલિકા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારીની વરણી કરવામાં આવી। નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ, ઉપપ્રમુખ તરીકે અંકુરભાઈ જસાણી, કારોબારી ચેરમેન તરીકે લીલાબેન મકવાણા, પક્ષના નેતા ભરત રંગપરા તેમજ દંડક તરીકે કિંજલબેન સોલંકીની વરણી કરવામાં આવી। ચૂંટાયેલા તમામ સભ્યો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। આજરોજ બાબરા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આપણા પ્રાંત કલેક્ટર શ્રી સાહેબ દ્વારા આજે નવનિયુક્ત પ્રમુખોની વરણી કરવામાં આવી છે। તેમાં પ્રમુખ તરીકે શ્રી પ્રવીણભાઈ કરકર, ઉપપ્રમુખ તરીકે અંકુરભાઈ જસાણી તેમજ શાસક પક્ષ અને કારોબારી અને દંડકની પણ નિમણૂક કરવામાં આવી છે। આજે 2.5 વર્ષ પૂરા થયા ભાજપ શાસનના, એમાં પણ ખૂબ વિકાસના કામ કરવામાં આવ્યા છે, ઘણા બધા હજી કામ વિકાસના બાકી છે, એ પણ આવતા 2 વર્ષમાં આ જે નવી બોડી બેઠી છે એમના દ્વારા આ વિકાસના કામ કરવામાં આવશે એવી અમે ખાતરી આપી છે। વંદે માતરમ, ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબરા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ તરીકે પ્રવીણભાઈ કરકર, ઉપપ્રમુખ તરીકે ભાઈ અંકુરભાઈ જસાણી અને શાસક પક્ષના દંડક અને કારોબારી અને પક્ષના નેતા તરીકે જે નિમણૂક થઈ છે, શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને આ વિકાસના કામોમાં આ બોડી અવિરત સતત વિકાસ કરતો રહે એવી શુભેચ્છા અને બાબરા ભાજપ તેઓને શુભેચ્છાઓ પાઠવે છે। વંદે માતરમ, ભારત માતા કી જય। હાલ સમાચારોમાં બસ આટલું, વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક, નમસ્કાર।